नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय अंग्रेजी एनसीईआरटी सिलेबस में हूँ सेजल अंबलिया आप सौनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, धोरण 5 में लिटल स्टेप 10, 11, 12 विषय अंग्रेजी में अपने लिटल स्टेप 10, 11 एंड 12 आज आप स्टडी करवानू छे। तो जोईए आज नो वीडियो विद्यार्थी मित्रों, जेमा छे एक्टिविटी 1। एक्टिविटी 1 में राइम्स आपेली छे, सांभळो, दोहराओ अने अभिनय करीने गावो। विद्यार्थी मित्रों, एक्टिविटी 1 आज आप स्टडी करवानो छे, तेमा राइम्स आपेली छे, तो तेने आपणे पहेला रीड करिए। स्नेप एंड टेप एंड क्लैप, स्नेप टेप एंड क्लैप। क्लैप एटले તાળી પાડવી, ટેપ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, પગ ઠોકી ત્યારે અવાજ આવે ને ટેપ, એ ટેપ। સ્નેપ એટલે શું થાય, ચપટી વગાડવી, તો તેના વિશે આ કાવ્ય છે। તો તેને રિલેટેડ શબ્દાર્થ છે તે પહેલાં આપણે રીડ કરી લઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને શબ્દાર્થ આપવામાં આવેલા છે, જે 10, 11, 12 લિટલ સ્ટેપમાં એક્ટિવિટી 1 જે રાઇમ્સ આપેલી છે તેના શબ્દાર્થ છે। ટુ સ્નેપ, સ્નેપ એટલે ચપટી વગાડવી। ટુ ક્લેપ, ક્લેપ એટલે તાળી પાડવી। ટુ ટેપ, ટેપ એટલે શું થાય, ટપલી મારવી અથવા પગ ઠોકવો। જ્યારે આપણે પગ પછાડીએ છીએ ત્યારે જે અવાજ આવે છે તેને શું કહેવાય, ટેપ। ત્યાર પછી છે ટુ પુટ એટલે કે મૂકવો, બુક એટલે કે પુસ્તક, ઇનટુ ની અંદર, બેગ એટલે થેલી, ફિંગર્સ આંગળીઓ, ટુ હેંગ એટલે લટકાવવું અથવા ટાંગવું, કોઈ વસ્તુ આપણે દિવાલ ઉપર લટકાવીએ ત્યારે શું કહેવાય એને, હેંગ। પિક્ચર્સ એટલે કે ચિત્ર, ઓન એટલે ની ઉપર। ત્યાર પછી છે વોલ, વોલ એટલે કે દિવાલ અથવા ભીત। ફીટ એટલે પગ, ગો એટલે જાઓ। ટુ સ્ટેન્ડ ઊભા રહેવું, નિયર એટલે પાસે, ડોર એટલે બારણું, અંડર એટલે ની નીચે, ફેન એટલે પંખો। ટુ રેઝ એટલે શું થાય, ઊભું કરવું અથવા સીધું કરવું અથવા ઊંચું કરવું, ઊભું સીધું અથવા ઊંચું કરવું। હેન્ડ્સ એટલે હાથો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે રાઇમ્સ છે, સ્નેપ ટેપ એન્ડ ક્લેપ, ચપટી વગાડવાની છે, પગ ઠોકો અને તાળી પાડો, જે રાયન્સ છે તેને રિલેટેડ શબ્દાર્થ અહીં તમને આપવામાં આવેલા છે, જેના અર્થ અને ઉચ્ચાર તમારે યાદ રાખવાના છે અને શબ્દાર્થ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાયન્સને સ્ટડી કરીએ। પુટ યોર બુક ઇન ટુ યોર બેગ, પુટ યોર બુક એટલે કે તમારું બુક, પુસ્તક ઊંચી કરો। ઇન્ટુ યોર બેગ, ઇન્ટુ એટલે કે ની અંદર, બેગ તમારા બેગમાં, બેગની અંદર નાખો। તમારું પુસ્તક તમારા બેગની અંદર મૂકો, તમારી બુક તમારી બેગની અંદર મૂકો। પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ, હવે શું કીધું છે કે પુટ યોર નોટબુક, તમારી નોટબુક ઉંચકો અને ઇન્ટુ યોર બેગ અને તમારી બેગની અંદર મૂકો। સ્નેપ યોર ફિંગર્સ, તમારી ફિંગર્સ એટલે કે આંગળીઓ વડે સ્નેપ, સ્નેપ એટલે ચપટી વગાડવાની છે, એન્ડ સ્નેપ ચપટી વગાડો। પુટ ચોક ઓન ધ ટેબલ, ટેબલ પર ચોક મૂકો। હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, વોલ એટલે કે દિવાલ, પિક્ચર એટલે ચિત્ર, હેંગ એટલે લટકાવવું, ચિત્ર દિવાલ ઉપર લટકાવો। ટેપ યોર ફીટ એન્ડ ટેપ પછી તમારા, ટેપ યોર ફીટ, ફીટ એટલે કે પગ, પગ તમારા શું કરવાના છે, ઠોકવાના છે, તો અવાજ કેવો આવશે, ટેપ પગ ઠોકો। ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર, ડોર એટલે કે દરવાજો, દરવાજાની પાસે, નિયર એટલે પાસે, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, ગો એટલે જાવું, જાવ અને તમે દરવાજા પાસે ઊભા રહો। ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, ફેનની નીચે, અંડર એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય, ની નીચે, ફેન એટલે કે પંખો, પંખાની નીચે જઈને ઊભા રહો। રેઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ તમારા હાથ ઊંચા કરો અને ક્લેપ એટલે કે તાળી પાડો। તો વિદ્યાર્થી મિત્રો, સ્નેપ ટેપ એન્ડ ક્લેપ, સ્નેપ એટલે ચપટી વગાડો, ટેપ એટલે પગ ઠોકો અને ક્લેપ એટલે તાળી પાડો। પુટ યોર બુક ઇન ટુ ધ બેગ, ફરીથી આપણે રાયન્સને રીડ કરી લઈએ।
विद्यार्थी मित्रों अहीं तमने राइम्स नी साथे तेना अर्थ अने उच्चार स्पेलिंग साथे आपवामां आवेला छे। पुट योर बुक इनटू योर बेग, तमारू पुस्तक तमारी बुक तमारा बेगमां मूको। पुट योर नोटबुक इनटू योर बेग, तमारी नोटबुक तमारा दफ्तरमां मूको। स्नेप योर फिंगर एंड स्नेप स्नेप स्नेप, चपटी वगाड़ो अने स्नेप स्नेप स्नेप। पुट चॉक ऑन द टेबल, चॉक टेबल पर मूको। हैंग द पिक्चर ऑन द वॉल, चित्र दीवाल पर टांगो। टैप योर फीट एंड टैप टैप टैप, तमारा पग ठोको अने टैप टैप टैप। गो एंड स्टैंड नियर द डोर, बारणा पासे जईने ऊभा रहो। गो एंड स्टैंड अंडर द फेन, पंखा नीचे जईने ऊभा रहो। रेज योर हैंड एंड क्लैप क्लैप क्लैप, तमारा हाथ ऊंचा करो अने ताली पाड़ो। तो विद्यार्थी मित्रों आजना वीडियो में आप एक्टिविटी वन जेमा राइम्स आपेली है स्नेप एंड टैप एंड क्लैप, चपटी वगाड़ो, पग ठोको अने ताली पाड़ो, जेना अर्थ अने उच्चार तमने अहीं आपवामां आवेला छे जे तमारे रीड करवाना छे। त्यार पछी छे विद्यार्थी मित्रों एक्टिविटी टू जेमां शुं आपवामां छे, चित्र जुओ, वार्ता सांभळो अने वाँचो। विद्यार्थी मित्रों एक्टिविटी टू में आपणने एक स्टोरी आपवामां आवेली छे, ध स्काय इज फॉलिंग। स्काय इज फॉलिंग एटले के स्काय एटले शुं थाय, आकाश। फॉलिंग एटले के पड़वू, आभ पड़ी रह्यू छे, तो तेना रिलेटेड स्टोरी छे। तो तेना शब्दार्थ आपणे पहेला जोई लईए। स्काय, स्काय एटले आकाश। टू फॉल एटले पड़वू। डियर एटले प्रिय अथवा वहालू। लिटल एटले नानू। चिकन एटले मरघीनू बच्चू। टू होप कूदवू। अंडर नी नीचे। बिग मोटू। ट्री झाड। लीफ एटले पांदडू। फेल, फेलनू भूतकाळનું રૂપ ફોલ આપેલું છે અહીં આપણને, ફોલ એટલે પડ્યું। હેડ એટલે માથું। ટુ સ્ટાર્ટ શરૂ કરવું, ટુ રન દોડવું। મીટ એટલે કે મળ્યું। પીસ એટલે ટુકડો। વિધાઉટ વગર અથવા વિના। ટુ સે બોલવું। વર્ડ એટલે કે શબ્દ। ટુ શો દેખાડવું। ટુ આસ્ક પૂછવું। ડ્રાય એટલે સૂકવું। લીઝ એટલે પાંદડા। ટુ લાફ એટલે હસવું। તો વિદ્યાર્થી મિત્રો જે એક્ટિવિટી ટુમાં આપણને જે સ્ટોરી આપવામાં આવેલી છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ, આભ પડી રહ્યું છે, તો તેને રિલેટેડ શબ્દાર્થ છે, જે શબ્દાર્થના સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી ટુની જે સ્ટોરી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટડી કરીશું। ત્યાં સુધી થેન્ક યુ, આભાર।